સાવરકુંડલામાં આવેલ મનોરોગી આશ્રમ માનવ મંદિરે અમેરિકાના ન્યૂ જર્સીમાં રહેતા કિશોરભાઈ પટેલે માનવ મંદિરની મુલાકાત લીધી હતી સેવાથી પ્રભાવિત થઈ અહીં ચાલી રહેલા અધ્યતન ડાઇનિંગ તેમણે એકવીસ લાખનું દાન આપી સેવામાં સહભાગી બન્યા હતા છેલ્લા બે વર્ષથી ન્યૂ જર્સીમાં માનવ મંદિર વિશે સોશિયલ મીડિયાના માધ્યમથી અને ગુજરાતમાં રહેતા મિત્રોના માધ્યમથી માનવ મંદિરની પ્રવૃત્તિ વિશે માહિતગાર થયા હતા ભક્તિ બાપુની સેવાથી પ્રભાવિત પણ થયા અને આ વર્ષે માનવ મંદિરની મુલાકાત લીધી અહીં ચાલી રહેલી સેવા વિશે જાણકારી મેળવી રૂબરૂ નિરીક્ષણ કર્યું હતું ત્યારે રૂપિયા સવા ખર્ચે અદ્યતન ડાઇનિંગ હોલનું નિર્માણ થઈ રહ્યું છે જેમાં રૂપિયા એકવીસ લાખનું દાન આપી ભક્તિ બાપુની સેવામાં સહભાગી બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે તેમ કિશોરભાઈએ જણાવ્યું હતું અહીં આપવામાં આવતી સારવાર અને મનોરોગીઓની સેવા તેમજ 109 મનોરોગી બહેનો અત્યાર સુધીમાં સાજી થઈ ગઈ હતી અને સમાજમાં પુનઃસ્થાપિત થઈ છે તે વાતથી તેઓ ખૂબ જ રાજી થયા હતા ત્યારે કિશોરભાઈ પટેલની સેવાથી ભક્તિ બાપુએ પણ પોતાનો રાજીપો વ્યક્ત કરી તેમણે આપેલા માથબર દાનનો આભાર સ્વીકાર કર્યો હતો મે બે વર્ષ પહેલા માનવ મંદિર વિશે પેપરમાં વાંચ્યું અને મેં ખુદ મને સાથે એમ થયું કે ના સંસ્થાનું મારે મુલાકાત લેવી જોઈએ એટલે ગયા વર્ષે હું પહેલી પહેલી વખત મુલાકાત માટે આવ્યો અહીંયા ભક્તિરામ બાપુ જે મનોરોગીઓની સેવા કરે છે જે આશ્રમનું કામ મેં જોયું આશ્રમનું બધું જાણ્યા પછી મને એક અનુભવ થયો કે ખરેખર આવા માણસો માટે એક જે ભક્તિરામ બાપુ આ સેવાનું કાર્ય કરે છે તે એમ કહેવાય ને કે પ્રશંસનીય છે સોસાયટીમાં સારા માણસો માટે તો ઘણા સેવા કરતા હોય ઘણી સંસ્થાઓ છે પણ એક આવી સંસ્થા માટે એક આવું અઘરું કામ જે કરવું એ એ ખરેખર અભિનંદનને પાત્ર છે કે લોકો હંમેશા મનોરોગીઓથી એક એકે ને એક પ્રકારનો મનમાં સ્ટિગ્મા હોય છે એ સ્ટિગ્મા હોવા છતાંય જે સમાજમાંથી તડછોડાયા વગેરે લોકોને અહીંયા રાખીને એ લોકોની સેવા કરે છે અને પ્રશંસનીય કામ કરે છે એટલું જ નહીં પરંતુ મેં અહીંયા તપાસ કરતી મને જાણવા મળ્યું કે નિયમિત સાહેબ આવે છે તે દરેક દર્દીઓને અહીંયા તપાસ કરે છે નિયમિત રૂપે દવા પણ આપવામાં આવે છે દરેકની અને એકસો ને નવ બહેનો અત્યાર સુધીમાં સાજા થઈ અને પોતાના વતન પાછા ફેર્યા છે એટલે એક ખરેખર કહેવાય ને કે એક ઉમદા કાર્ય ભક્તિરામ બાપુ માનવ સેવામાં કરી રહ્યા છે અમરેલી